મહત્વપૂર્ણ સમાચાર રાજકોટમાં સર્વેશ્વર ચોક વોકડાના સ્લેબ ધરાશાયી થવાના મામલે જનરલ બોર્ડમાં સવાલ પૂછવામાં આવ્યો ત્યારે મહાનગરપાલિકાએ કહ્યું કે કાર્યવાહી કરવાની જવાબદારી પોલીસની છે જેના પરથી એવું લાગી રહ્યું છે કે ઘટનાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કાર્યવાહી ન કરવાનો મનપાનો ઇરાદો છે મહત્વનું છે કે આ એ જ વોકડાની વાત થઈ રહી છે જેના પરથી બાંધકામ તૂટવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું પરંતુ મહાનગરપાલિકાના વલણથી લાગી રહ્યું છે કે વોકડા પરના દબાણ અને દુર્ઘટના મામલે

કોર્પોરેશનના કમિશનરશ્રી પાસે મેં ટાઈમ માંગ્યો છે એમનો ટાઈમ આવ્યા બાદ આજે હું રૂબરૂબેમને મળવાનો છું થોડાક આ બિલ્ડિંગની અંદર કારણ કે વ્યક્તિગત કોઈ પ્રશ્નનો હલ કરવાનો હોય તો ફટાફટ થઈ શકે જ્યારે આ બિલ્ડિંગની અંદર નેવુંથી એકાણું માલિકો હોય ત્યારે એની અરે દિન પ્રતિદિન ચર્ચાઓ કરવી પડે આરટીટેકારે કરવી પડે અને આ બધું કર્યા બાદ જે એનો નીચોડ આવતો હોય એને ધ્યાનમાં રાખી અને કમિશનર શ્રી સાથે મારે આજ રોજ મીટિંગ કરવાની છે મેં ટાઈમ માંગ્યો છે આવશે એટલે એમની સાથે હું ચર્ચા કરવાનો છું રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકના વોકડાની દુર્ઘટના મામલે હવે રાજકોટ મહાનગરપાલિકાએ તપાસમાંથી હાથ છે તે ખખેરી લીધા છે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું ત્યારે વિપક્ષના નેતા ભાનુબેન સોરાણી દ્વારા જનરલ બોર્ડની અંદર આ વોકળાને લઈને કઈ રીતના તપાસ ચાલી રહી છે તે અંગે તેમને સવાલ છે તે પૂછ્યો હતો અને ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે કે તેમને આખી સમગ્ર તપાસ છે તે હવે પોલીસના શિરે હોય તે પ્રકારનો જવાબ છે તે રજૂ કરી દીધો છે કાર્યવાહી કરવાની જવાબદારી છે તે પોલીસની છે સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ કર્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા જે કાર્યવાહી છે તે કરશે આ પ્રકારનો જવાબ છે તે રજૂ કરવામાં આવ્યો છે વોકળા ઉપરનું જે બાંધકામ તૂટી પડવાથી એક મહિલા સહિત અંદાજિત એક ડઝન જેટલા લોકો ઈજાગ્રસ્ત છે તે થયા હતા વોકળા ઉપર દબાણ તૂટી પડવાની જે ઘટના અંગે જવાબદારીમાંથી છટકી જવા મનપાની તૈયારીઓ હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે દુર્ઘટના બાદ આજ સુધીમાં તેર ગેરકાયદેસર બાંધકામો છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યા છે પરંતુ જે રીતના અધિકારીઓએ જવાબ આપ્યો છે તે ચોકાવનારી હકીકતો છે તેની અંદર સામે આવી છે સર્વેશ્વર ચોકની જગ્યાની માલિકી છે તે બિલ્ડરની પોતાની ગણાવી કોઈ દબાણ ન થયું હોવાનું તંત્ર એ ચોક સ્વીકાર છે તે કરી લીધો છે સ્લેબ ધરાશાયી થયા બાદ જે રીતના ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે સીલ છે તે આખું કોમ્પ્લેક્ષ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે જો કે છેલ્લા અંદાજીત એકથી દોઢ મહિનાથી આ આખું કોમ્પ્લેક્ષ છે તે બંધ હાલતની અંદર છે દબાણવાળા જે સ્લેબની જે ડિઝાઇન છે તે રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે મળતી નથી અને જે રીતના અધિકારીઓ છે ત્યાં ડિઝાઇન ગુમ હોવાની જે માહિતી છે તે આપી રહ્યા છે વગદાર બિલ્ડરને બચાવવા માટે થઈને ક્યાંક અધિકારીઓ છે તે મેદાને આવ્યા છે અને હવે જે રીતના આ સર્વેશ્વર ચોકનો જે વોકળો અને તેના પર થયેલું જે બાંધકામ છે તે કાયદેસર હોવાનું માની રહ્યા છે પરંતુ ક્યાંક હવે આ જે તમામ જે દુકાનધારકો ઓફિસ ધારકો છે કે તેમની ઓફિસો સીલ કરી દેવામાં આવી છે ફિઝિબિલિટી જે સર્ટિફિકેટ છે તે હજુ સુધી આપવામાં નથી આવ્યું જે કોમ્પ્લેક્સના જે સંચાલકો છે કે તેમને રાજકોટ મહાનગરપાલિકાને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે ફિઝિબિલિટી સર્ટિફિકેટ માટે અધિકારી છે તે નીમવામાં આવે પરંતુ હજુ સુધી અધિકારી નીમવામાં નથી આવ્યા અને કોમ્પ્લેક્ષ આખું સીલ કરેલી હાલતની અંદર છે પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે કે તેમના દ્વારા આ વોકળાનું બાંધકામ છે તે કાયદેસર હોવાનું અત્યારે માની અને આગળ છે તે ચાલી રહ્યા છે પરંતુ જે રીતના રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ પ્રશ્ન પૂછ્યો હતો ને તેના જવાબની અંદર આખી જે તપાસ છે તે હવે પોલીસના હાથમાં હોવાનો જવાબ છે તે આપવામાં આવ્યો છે હવે પોલીસ તપાસની અંદર શું બહાર આવે છે તે પણ જોવું એટલું મહત્ત્વનું રહેશે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ